બોલો. ચાલો પારકો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં. ધોરણ 2 વિષય કલોલ, દ્વિતીય સત્ર પછી આપણે ભણીશું પાઠ 6 પર્વતનો મુરબો, મુરબાની મજા. ચાલો, મુરબા વિશે ગીત આપેલું છે તે આપણે ગાઈશું. બરણીનો મુરબો ખાવા ચાલ્યા ઉંદર 4, ખૂબ થરાઈને ખાધો પોતે ખાઈને કર્યો વિચાર, બચ્ચા માટે ઘેરે થોડો લઈ જઈએ તો ઠીક છે. ઊંધે માથે પડ્યા બરણીમાં ચરીન મનમાં બીક છે. શેઠે આવી પૂંછડી ચાલી ખેંચી કાઢ્યા બાર, ચું ચું કરતા બધા ત્યાંથી ભાગ્યા મારમાર. બરણીનો મુરબો લઈને આવ્યા ઉંદર 4, બચ્ચા વળગી દિલે ચાટે મુરબો રસદાર, ચું 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 મુરબો રસદાર. આ ગીતમાં 4 ઉંદર મુરબો ખાવા માટે જાય છે અને પછી વિચાર કરે છે, ચાલો બચ્ચા માટે પણ થોડું ઘરે લઈ જઈએ. ઊંધે માથે બરણીમાં પડે છે, જરાય બીક લાગતી નથી, બને છે શું. શેઠ આવી પૂંછડી ચાલી ઉંદરને બહાર કાઢે છે, ચૂચુ કરતા બધા ઉંદરો ત્યાંથી ભાગે છે. બરણીનો મુરબો એને તો રસદાર લાગે છે, બચ્ચા શરીર પર વળગે છે અને મુરબો ચાટે છે. ચાલો, ગીત ગાવાની મજા પડી, સાંભળવાની પણ મજા પડી. આગળ જુઓ. કોને કોને ઓળખો છો, ક્યારે જુઓ છો અને ક્યાં જુઓ છો? ચિત્ર જુઓ કોણ છે? તો કે કુલ્ફીવાળો. ક્યારે જુઓ છો? બપોરે. ક્યાં જુઓ છો? રસ્તા પર. કોણ છે? પોલીસ. ક્યારે જુઓ છો? ગમે ત્યારે. ક્યાં જુઓ છો? રસ્તા પર. નીચેનું ચિત્ર જુઓ, કોણ છે? દૂધવાળો. ક્યારે જુઓ છો? સવાર સાંજ. ક્યાં જુઓ છો? ઘર પાસે. ચાલો, ઉપર શાકભાજીની લારી ભરેલી છે, કોણ છે? તો કે શાકભાજીવાળો. ક્યારે જુઓ છો? સવાર સાંજ. ક્યાં જુઓ છો? માર્કેટમાં. નીચે જુઓ, કોણ છે? ખેડૂત. ક્યારે જુઓ છો? આખો દિવસ. ક્યાં જુઓ છો? તો કે ખેતરમાં. કોણ છે? તો કે પેપરવાળો. ક્યારે જુઓ? સવારે. ક્યાં જુઓ છો? ઘર પાસે. ચાલો, પાછળ પતું ફેરવીએ. આ ચિત્રમાં જુઓ, બધા બાળકોએ આ ચિત્રમાં રંગ પૂરવાના છે. રંગ પૂરવાની મજા આવે ને. હવે આગળ જુઓ. અહીંયા અમૃત કાકાનો પર્વત એક વાર્તા આપેલી છે. પૃથ્વીપુરના બજારમાં રોજ ભીડ જામી છે. આર્યન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો. સકરાભાઈની શાકભાજીની લારી ધીમે ધીમે આગળ જતી હતી. શાકભાજીની લારીમાં બટાકા, રીંગણ, કોબીજ, ફુલેવર, કોળું ને દૂધી હતી. નજીકમાં પ્રકાશભાઈ દર્શનાબેન કપડાંની લારી હતી. તૃપ્તિમાં તે કપડાં ખરીદતા હતા. બાજુમાં મૃગદેશભાઈ બ્રશ, કાસકો, તેલ વગેરે ખરીદી થેલીમાં મૂકતા હતા. હર્ષદભાઈ તેમની કિચૂડ કિચૂડ અવાજ કરતી સાયકલ પર દૂધના કેન લટકાવી ટ્રેન ટ્રેન કરતા આગળ જતા હતા. બાજુમાં પ્રાથેશભાઈ, પ્રેમીલાબેન અને હર્ષવર્ધનના ભારતી સ્કૂટર દબાઈ ગયું હતું. તેનું મિનિંગ એ કે સ્કૂટર ઉપર 3 જણા સવારી કરી રહ્યા હતા. શ્રીધરભાઈ ફુગા લઈ બજાર વચ્ચે ફુગા વેચતા હતા. ચંદ્રકાંત ચાવાળાની દુકાને તો તોડું જોઈ હતા. આપને ખ્યાલ હશે, ચાવાળાની દુકાને માણસો ચા પીવા એકઠા થયા હતા. ત્યાં જ અમૃત કાકાનો બળદ બજારમાં ઘૂસ્યો. તેનું ડુંગર જેવું મોટું શરીર જોઈ કાકાએ નામ પાડેલું પર્વત. જેવું એનું નામ તેવું એનું કામ. કાકાના હાથમાંથી દોડો ચડાવી એ તો દોડ્યો બજારમાં અને એ જાય. ચાલો, આ વાર્તાનું આપણે એકવાર વાંચન કરીશું અને સમજીશું. હવે ભાગ 1 પૂરો થયો. ભાગ 2માં તમને બોર્ડ પર સ્વાધ્યાય સમજાવીશ અને તમને સમજવાની મજા પડશે. જય શ્રી કૃષ્ણ બાળકો.